તમે જેવું પૂછાવવા માંગો છો એવું પૂછી શકીએ ઓકે મેં ટુ થાઉઝન્ડ એટીનમાં બેચલર ઓફ કોમર્સમાં ગ્રેજ્યુએશન એચએલ કોલેજ ઓફ કોમર્સમાંથી કમ્પ્લીટ કર્યું છે અને ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન ફાઇનાન્શિયલ માર્કેટ્સ એન્ડ ઇન્સ્યોરન્સમાં કમ્પ્લીટ કર્યું છે અને સાથે મેં ગ્રેજ્યુએશનના ગ્રેજ્યુએશનમાં મારી કોલેજના છેલ્લા સેમેસ્ટર દરમિયાન જ્ઞાનશાળા કરીને એજ્યુકેશન રિલેટેડ એનજીઓ જે છે એમાં પણ એઝ અ ઇન્ટર્ન તરીકે કાર્ય કરેલું છે અને ગ્રેજ્યુએશન બાદ જ મેં જીપીએસસીમાં જ એઝ અ કરિયર ગોલ તરીકે આગળ વધવાનું ડિસાઇડ કર્યું હતું એટલા માટે મેં પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે જ એલપીએસસીની પ્રિપરેશન શરૂ કરી હતી એટલે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં જે આ ક્લાસ વન ની એક્ઝામ લેવાઈ એ મારો પ્રથમ પ્રયાસ હતો અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચવામાં મને સફળતા મળી છે અને જે મારી હોબી છે એ મને વોચિંગ બોલિવૂડ મુવીઝ જેમાં મને બાયોપિક મૂવીઝ જોવી ગમે છે બર્ડ વોચિંગ નો પણ શોખ છે સોરી સર બર્ડ વોચિંગ નહીં નહીં વોચિંગ મૂવીઝ બોલિવૂડ મુવીઝ ઓકે બાયોપિક બાયોપિક એટલે શું એટલે કે કોઈના વ્યક્તિ વ્યક્તિત્વ પર આધારિત હોય કોઈ વ્યક્તિની રીઅલ લાઈફ પર આધારિત હોય કઈ કઈ મૂવી તમને એવી ગમી એવી મૂવી મને કાગઝ મૂવી ગમી હતી માનજી ધ માઉન્ટેનમેન્ટ અને સ્પોર્ટ્સમાં મને મેરી કોમ સૌથી વધારે ગમી હતી ગાંધી પિક્ચર જો હા ગાંધી પિક્ચર પણ કોણ ડાયરેક્ટ કરેલ સોરી સોરી ખ્યાલ નથી ગાંધીની ભૂમિકા કોણે ભજવી હતી એટન એટનબરો એટનબરો એ તો બેન કિંગ્સલી કોણ છે સારી સારી વિશે સર ખબર નથી અચ્છા તમે નેહરુ ની મારું હિન્દ દર્શન વાંચી છે ના વાંચી નથી મેં કઈ સંબંધ છે ગાંધી ફિલ્મ સાથે એને સારી સર એના વિશે ખ્યાલ નથી ખ્યાલ નથી મેરી કોમ આજની તારીખે શું સ્થિતિ છે કો જોઈએ આજની તારીખે શું સ્થિતિ છે સારી સર ઇસ શી ધેર ઓર શી ઇઝ નોટ

માર્કેટ્સ ઓ ફાઈનાન્શિયલ માર્કેટ તો અત્યારે બોલબાલા છે તેના હિસાબે એક તો કોવિડના કારણે પેલા કોવિડના કારણે લોકો જે છે એ શેર માર્કેટમાં અત્યારે વધારે ઇન્વેસ્ટમેન્ટ તરફ પડ્યા છે જે પહેલા એટલું ઇન્ડિયામાં જોવા જઈએ તો શેર માર્કેટમાં એટલું પેનિટ્રેશન ન હતું લોકોને શેર માર્કેટ તરફ ઇન્વેસ્ટમેન્ટ ન કરતા હતા જે કોવિડ બાદ જે લોકો જે છે રિયલ એસ્ટેટ 20 વર્ષ પહેલા તો બહુ બધા લોકો કરતા હું એ બહુ કરતો મને ફાઇનાન્સમાં કઈ ખબર ન પડે તો પણ કરતો એ ફેક્ટર કયું હતું એ વખતે જેણે અનેક વિજેય માલ્યા અનેક ચોકસીઓ પેદા કર્યા એવી એક દૂરંદર્ભ્ય વ્યક્તિ હતી હસદ મેંતા હા બરોબર શું કરેલું એમણે માર્કેટ એક રિસર્ચ પરથી એમણે જે માર્કેટમાં એક કહેવાય છે કે માર્કેટના આખું ઉપર લઈ ગયા હતા પણ એને ઇઝવે પછી એગા કે પરંપરા ઓબી થઈ હા જે કહેવાય છે કે એમણે આ રેગ્યુલેશન જે આવ્યું જે માર્કેટ ઉપર એની પહેલા હતું એ લોઝ કારણે એમણે નેગેટિવ પરંપરા ઊભી થઈ નેગેટિવ પરંપરા થઈ જેને ત્રણ અક્ષરમાં લોકો ઓળખે છે એ નથી ખ્યાલ સર પોઝિટિવમાં તો નોન પરફોર્મિંગ એસેટ કે જે કોઈ પણ કોઈ પણ બેંકમાં જે લોન લીધેલી હોય કોઈ વ્યક્તિ કે નાઇન્ટી ડે સુધી આપણે એ પે ન કરે ત્યારે એને એનપીએ એવા કયા પાંચ છ મોટા માથાઓ જેને આપણે શોધીએ છીએ હા એક તો વિજય માલ્યા છે પછી નીરવ મોદી છે પછી મેહુલ ચોક છે પછી ખ્યાલ નથી

એટલે ત્યાં એ એજ્યુકેશન રિલેટેડ એ લોકો સ્લમ્સ એરિયામાં પોતાના ક્લાસરૂમ ચલાવે છે અને એ લોકોનો આખો અલગથી જ અભ્યાસક્રમ એ લોકોએ ડ્રાફ્ટ કરેલો છે અને ત્યારબાદ એ લોકો પછી આરટી આરટી થ્રુ છે ને એ લોકો ઓપન સ્કૂલિંગની એક્ઝામ અપાવે ટેન્થમાં ત્યાં સુધી એ લોકો પોતાનો જે અભ્યાસક્રમ છે એ રિલેટેડ એ લોકો શિક્ષણ આપે છે અમારું કાર્ય એ હતું કે જે સ્લમ્સ એરિયામાં એ લોકોને જ્યાં એનજીઓ થ્રુ જે બાળકો ભણેલા છે એમનું એક ઇન્ટરવ્યુ જેવું લેવાનું હતું ક્વેશ્ચન એ તૈયાર કરવાની હતી

તમારે તમારે કરતા તમારે તો ભણવું છે તો તમારે પેરેન્ટ્સને સમજાવવાની જરૂર છે ને કે ભણવાથી અત્યારે જે ભણવું છે કેટલું જરૂરી છે શિક્ષણ અને એ ફક્ત ખાલી સાક્ષરતા પુરી ભણી ના કોનો આર ઉતી છું ભણીને સારું તો થાય છે શિક્ષણ મતલબ ખાલી મોટા મોટા ગ્રેજ્યુએટ આઈઆઈટી આઈએમ ના વિદ્યાર્થીઓ જો ગોણ સેવા ની ક્લાર્ક ની પરીક્ષા अटेम्प्ट કરતા હોય તો કોનું ભણીને ભણિને જરૂરી કો શિક્ષણથી શિક્ષણથી ખાલી અર્થ ખાલી ડિગ્રી મેળવવા સુધી જ નથી રહે એટલે ખૂબ મતલબ જીવનમાં જીવનમાં પણ એ શિક્ષણ જે કેળવણીનું જે કેળવણી આપણે જે પણ મેળવી હોય એ દરેક તબક્કે કામ આવતી હોય પેટ તો નથી ભરાવાનું પણ તેમ છતાં પણ એક વ્યક્તિત્વ નિર્માણ માટે દિવસે પાંચસો રૂપિયા કમાઈ લઈએ છીએ તો એ કેમ ન કરીએ શિક્ષણનું મહત્વ તો છે જ તેમ છતાં પણ શિક્ષણ તો અમને સમજાવી નથી શકતા તો અમાર કેવી રીતે ભણવાનું એટલે તમને સમજાય મને સરી સર હજી તમે જે કેસ સ્ટડી સમજાવો નવ નવમા ધોરણના છોકરાઓને સમજાવો અમારે શા માટે ભણવું જોઈએ અને અમારે શું કરવું જોઈએ

જીવન જીવન જરૂરી માટે તમે જેમ કીધું કે પેટ ભરવા માટે પણ નાણાં જોઈશે તો થોડું ઘણું તો એજ્યુકેશન જોઈશે તમે જો એજ્યુકેટેડ હશો તો સારી રીતે તમે આગળ વધી શકશો અને તમે પોતાનું જ નહીં પરંતુ પોતાના ફેમિલીનું પણ સારી રીતે પાંચ વીઘા જમીન તો અમે ખેતી કરીએ તો કેવું રે ભણ્યા કરતા ખેતી કરો ખેતી કરો છો તેમ છતાં પણ તમે એને જ્યારે ઉત્પાદન થાય છે તમારું ત્યારે એનું વેચવા જાવ છો ત્યારે બી તમે જો કદાચ એજ્યુકેટેડ હોય તમને થોડી ઘણી માહિતી હોય અત્યારે જે ઓનલાઈન જે એગ્રીકલ્ચર રિલેટેડ જે પોર્ટલ્સ ને બધું બનાવ્યું છે તો એના વિશે તમે જો એજ્યુકેટેડ હશો તો તમે એનું માહિતી મેળવી શકશો અને સમજી શકશો તો એનો ઉપયોગ તમે ખેતીમાં પણ કરી શકશો મેડમ અમારા મારા પપ્પા છે ને સખત દારૂ પીવે છે બરાબર

મેડમ આપ કયો છો એટલે અમે ભણીશું પણ અમે જે અમારી રિકવાયરમેન્ટ કીધી એ બાબતે તમારો શું અભિપ્રાય છે અમારે કઈ તરફ આગળ વિચારવું જોઈએ આગળ ભણતરમાં અમારે ઉચ્ચ અભ્યાસમાં કઈ તરફ અમારે આગળ વિચારવું જોઈએ એટલે તમારે અભ્યાસમાં કઈ સાહેબે જે કીધી કે અમારે રોજગાર સાથે મતલબ છે શિક્ષણ સાથે મતલબ નથી અમે ખેતીનો પારંપરિક વ્યવસાય પણ અમે ધરાવીએ છીએ તો અમારે આગળ કઈ દિશામાં વધવું જોઈએ આપની દ્રષ્ટિ અમને કારણ કે આપ જ્ઞાન શાળામાં આટલો અનુભવ ધરાવો છો આપને ખ્યાલ જ હશે કે કોને કઈ દિશામાં વાળવું જોઈએ એટલે હું આપનો અભિપ્રાય માંગુ છું કે અમારે કઈ દિશા તરફ વિચારવું જોઈએ ઉચ્ચ અભ્યાસ માટે ઉચ્ચ અભ્યાસ માટે તો પહેલા એ વ્યક્તિની વ્યક્તિની અંદર શું લાયકાત છે એ થોડું જાણવું પડે કે એ સેમાં ઇન્ટરેસ્ટેડ છે એ વ્યક્તિ એ અકોર્ડિંગલી એને માર્ગદર્શક કરી શકાય તો એના માટે પહેલા વ્યક્તિના શું એ એને સેમાં ઇન્ટરેસ્ટ છે આગળ જવામાં એ પહેલા જાણવું જરૂરી છે ત્યારબાદ એને માર્ગદર્શક કરી શકે હું જણાવું છું મારા ખાલી રોજગારી સાથે મતલબ છે અને મારો પારંપરિક વ્યવસાય ખેતીનો છે બરાબર છે તો જો ખેતીમાં જ તમે ખેતી તમને જો આવડતી હોય પહેલેથી તમે એની સાથે સંકળાયેલા હોય તો એ એ સેક્ટર તરફ આગળ વધી શકાય કે તમે આગળ જઈને એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશન કરી શકો તો એના કારણે તમે થોડું ખેતીનું જ્ઞાન પણ ધરાવો છો અને તમે એનું પ્રેક્ટિકલ નોલેજ પણ ધરાવો છો તો એના કારણે તમે રોજગારી ચોક્કસ થી મેળવી શકો ખેતીમાં ખેતીમાં અમારે એગ્રીકલ્ચરમાં આગળ વધવું હોય એમાં કયા કયા અભ્યાસક્રમ છે અને કઈ કઈ સારી સારી સંસ્થાઓ છે ગુજરાતી ખાતે કે જેમાં હું અભ્યાસ માટે વિચારું છું ગુજરાતમાં તો બીએસસી ઇન એગ્રીકલ્ચર થાય છે મને સર એક્ઝેક્ટ યાદ ખબર નથી કઈ કઈ સંસ્થાઓ છે ગુજરાતમાં ચાર છે નવસારી જે કૃષિ યુનિવર્સિટી છે જૂનાગઢ યુનિવર્સિટી છે પછી આણંદ કે સોરી સાણંદ એક આણંદ યુનિવર્સિટી છે ત્રણ અંત રિકોલ કરી શકું છું નોર્થ ગુજરાતમાં છે સોરી સર એના વિશે સીપુ ડેમ કે આણંદ સીપુ ડેમ

સર એક તો જે સરે જેમ પહેલાં પણ કીધું એ નાણું જે છે વ્યક્તિની પહેલાં તો પ્રાથમિક જરૂર પ્રાથમિક કોઈ પણ આવશ્યકતા સંતોષવા માટે જેટલું તમે નાણાંને મેળવવા માટે પ્રયત્ન કરતા હોય તો આગળ જતા એનું એક મેનેજમેન્ટ કરવા માટે પણ એક ફિનાન્શિયલ જ્ઞાન હોવું જરૂરી છે એમાં તમે આગળ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે પણ જો તમે કોઈ એક્સપર્ટની સલાહ લેવા પણ જાઓ છો તો ત્યારે થોડુંક બેઝિક પણ તમને ફિનાન્શિયલ માર્કેટ્સનું નોલેજ છે તો તમે એનું ફિનાન્શિયલ મેનેજમેન્ટ છે એ યોગ્ય રીતે કરી શકાય એટલા માટે અને એક ઇન્સ્યોરન્સ કે કોઈ પણ રિસ્ક ક્યારે અણધાર્યું ગમે ત્યારે આવી શકે તો એના વિશે પણ થોડું માહિતી હોય તો એક રિસ્ક મેનેજમેન્ટ તરીકે ઇન્સ્યોરન્સ જે છે એ કામ આવી શકે એમાં આ આપના સબ્જેક્ટમાં આપે આગળ કોઈ પ્રયાસ કે કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું છે ના સર એમાં નથી મેં

સારી સર એમ મને લખો અચ્છા સોલ્વડ પેપર્સ જોયા છે 26 વર્ષના યુપીએસઈ નથી જોયા લાસ્ટ બુકમાં કમ્પાઇલ થયેલા છે ખબર છે પણ મેં જોયેલા નથી એટલે 26 પેપર્સ ઓકે આપનો પ્રેફરન્સ શું છે પ્રેફરન્સ પેલો તો તમારો ડેપ્યુટી કલેક્ટર છે બીજો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને ત્રીજો તાલુકા ડેવલપમેન્ટ અચ્છા આપનો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનમાં જવાનો વધારે ઈચ્છા છે છે તો આપનું જે પોસ્ટ ગ્રેજ્યુએશન માર્કેટ એન્ડ ઇન્સ્યોરન્સ એમાં જે આપે જ્ઞાન મેળવું છે અને એને લઈને જે આપણે આપની પાસે જે પ્રતિભા છે એનો ઉપયોગ આપ ડેપ્યુટી કલેક્ટર તરીકે કોઈ પણ પોસ્ટ આવે સર એ તમામ પોસ્ટમાં આપ કેવી રીતે એનો ઉપયોગ કરી શકશો ડેપ્યુટી કલેક્ટર તરીકે જો એક જે યોજનાઓનું જે અમલીકરણ કરવાનું હોય તો એમાં પણ જ્યારે યોજના ત્યારે સફળ થાય છે કે જ્યારે એનું બજેટરી મેનેજમેન્ટ કે પછી એનું ફિનાન્શિયલ મેનેજમેન્ટ કે એનું વિતરણ યોગ્ય રીતે થયેલું હોય તો એક મિનિમમ રિસોર્સિસ હોવા છતાં એક મેક્સિમમ આઉટપુટ લાવવા માટે મને એવું લાગે છે કે હું ફિનાન્શિયલ માર્કેટ્સ અને એનું જે જે કંઈ નોલેજ જે છે ફિનાન્શિયલ મેનેજમેન્ટ રિલેટેડ એને હું ઉપયોગ કરી શકીશ અચ્છા અચ્છા ઇન્સ્યોરન્સને લગતી ભારત સરકાર તથા ગુજરાત સરકારની જે અલગ અલગ યોજનાઓ છે

એનું જે અવેરનેસ છે અથવા તો એ વધારે માં વધારે લોકો અને ખાસ કરીને જે અંત્યોદય છે બીપીએલ પરિવાર છે એમના સુધી પહોંચી શકે એના માટે આપ કઈ રીતે અવેરનેસ ફેલાવશો અથવા તો લોકોમાં જાગૃતિ ફેલાવશો જો ગ્રાઉન્ડ લેવલે જાગૃતતા ફેલાવાની વાત હોય તો ત્યાં ત્યાં એક કેમ્પિંગ કે વોકિંગ ટોક્સના માધ્યમથી આપણે આ જે યોજનાઓ જે છે એની માહિતી આપી શકીએ લોકો સુધી પહોંચાડી શકીએ અને જે એક અમુક જે આઈસીટીનું નોલેજ જે અત્યારે ઓનલાઈન બધું થઈ ગયું છે તો એના વિશે પણ જાગૃતતા લાવવા માટે કે એનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તો અને એનાથી કઈ પ્રક્રિયા દ્વારા એમાં તમે એક્સેસ કરી શકો એ વિશેની જાણકારી માટે પણ આવી રીતે પર લાઈક વોકિંગ કે કેવું કરીને એટલે કે કે વ્યક્તિગત મતલબ લોકો લોકો સાથે સાથે જઈને એમની વાતચીત કરવી ડિરેક્ટલી વાત કરવી અથવા તો ગ્રામીણ ક્ષેત્રે જો એવું જોવા મળતું હોય છે કે ત્યાં કોઈ એક કોઈ વ્યક્તિ હોય કે એમનું વધારે કોઈક એમના સરપંચ છે કે એમનું માન રાખતા હોય લોકો એટલે એના દ્વારા જો સમજાવટ કરવામાં આવે તો વધારે ઇમ્પેક્ટ પડી શકે છે મને એવું લાગે છે અને એમને પહેલા દરેક વિશે જાણકારી આપીને એમના થ્રુ લોકો સુધી આની યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવે તો એનો અમલ જે છે એક જે વ્યક્તિ સુધી જે યોજના પહોંચવી જોઈએ માની લો કે આપ આ પ્રકારનો પ્રયાસ કરો છો અને એમાં ગ્રામ લોકો કે જે આપણા ટાર્ગેટેડ જે એરિયા છે એ એરિયાની તમામ પ્રજા છે એ કોઈ આપનો સહકાર આપતા નથી અને સમજવા કે ઇવન આ જાણવા પણ માંગતા નથી તથા આપના નીચેનો જે સ્ટાફ છે કર્મચારીઓ છે એ પણ આપણે આમાં સપોર્ટ કરતા અને તમારી ઉપર ઉપરી અધિકારીઓ તથા સરકારની આ યોજના સફળ થાય એના માટે વધુમાં વધુ તમારે ટાર્ગેટ અચીવ કરવાનો છે તો આપ એમાં કઈ રીતે કયા થી આગળ વધશો અને આ તમારો જે પણ તમારો અભિયાન કે રાખ્યું છે એને સફળ બનાવશો બિલકુલ સર જો ત્યાં અંત્યોદય યોજના ચાલતી હોય છે તો એમાં જે અમુક લાઈક અનાજ આપવામાં આવે છે તો હું આવી રીતે માનતા ના હોય તો કંઈક કે એક આવી રીતે જે આ વોકિંગ ટોક્સમાં જે હાજરી આપશે એમને એક કિલો અનાજ વધારે આપવામાં આવશે કે આવી રીતે ખાંડ છે કેવી રીતે જે વસ્તુ વધારે આપવામાં આવશે તો એવી રીતે કદાચ ગ્રામીણ લોકોને એકઠા કરી શકાય અને ત્યાં જાણ એ લોકોને કમ્પલસરી બેસાડી શકાય અને થોડી યોજના આપવામાં આવે ને એમને એવી રીતે માહિતી પીરસવામાં આવે કે એમને એમાં રસ પડે તો કદાચ એ થઈ શકે

તો એ જે કઈ કાયદેસરની કાર્યવાહી કઈક તો કાર્યવાહી હશે કે લોકો ફરજ નથી નિભાવતા તો એની પાછળની આપને ખ્યાલ છે કયા પ્રકારની સોરી સર એના વિશે મને ખ્યાલ નથી બરાબર અને ઉપરી અધિકારીઓને આપ કેવી રીતે સમજાવશો ઉપરી અધિકારીઓ પણ અગેન્સ છે એવું છે ના ઉપરી અધિકારીઓને એનો સિમ્પલ તમે ટાર્ગેટ આપ્યો છે કે આપણે આટલા લોકો સુધી પહોંચવાનું છે અને આટલા લોકો આ યોજનાનો માં જોડાય તે આપણે જોવાનું છે અને ટાર્ગેટ અચીવ આપનો થતો નથી તો આપ ઉપરી અધિકારીઓને કેવી રીતે સમજાવશો અને શું આગળનો તમારો પ્લાન છે એ તમે કેવી રીતે રજૂ કરશો જે પહેલા મે અત્યાર સુધીમાં જે પ્રયત્નો કર્યા છે એના વિશે તો હું એ લોકોને રિપોર્ટ આપીશ જ પરંતુ સાથે જે ટાર્ગેટ અચીવ નથી થયા એના જે જેન્યુઅન કારણો છે કે જે જે અમારા જે સાથીદારો જે છે એ ફરજ નથી નિભાવતા તો એ પણ હું મેન્શન કરીશ કે એના કારણે કદાચ ટાર્ગેટ અચીવ કરવામાં સફળતા નથી મળી

सही hmm. सही -com -com okay. तो, uh, है। हम्म तमें सु कर रहे हो कॉमर्स। बी कॉमर्स। बी कॉमर्स है फाइनेंशियल। मार्केट्स में यहाँ पोस्ट ग्रेजुएशन। ओके। तो कॉमर्स बिजनेस वर्चस वो अंदर। कॉमर्स ही ऐमा व्यापार है ना वाणी ज बी कॉमर्स चे ऐमा ज बिजनेस परन कॉमर्स सही सही मैंने नहीं पढ़ा

ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર શેર ઇક્વિટી એટલે કે એક જે કંપની હોય છે એનું જે એક એવો શેર કંપનીની મૂડીનો એક નાનો હિસ્સો કે જેમાં વ્યક્તિ જો એ ઇક્વિટી શેર ધરાવતો હોય તો એ કંપનીના જે એના માલિક આવે છે એક માલિક કહેવામાં આવે છે અને એ એક સૌથી છેલ્લે બધું જે એનું લિક્વિડેશન થઈ જાય કંપનીનું લિક્વિડેશન થઈ જાય સૌથી છેલ્લે એને જે એમની મૂડી જે છે પરત મળે છે જ્યારે પ્રેફરન્સ છે કે એમાં સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે બોન્ડ અને ડિબેન્ચર વચ્ચે શું અંતર છે

તો સરકાર નું ડેપ્થ વધશે સરકાર બોન્ડ જાહેર થાય અથવા ક્રેડિટ વધશે શું થશે એના અંદર સરકાર જો બોન્ડ જાહેર કરે તો સરકારની સ્થિતિ કેવી હશે ડેટ વધશે ને વધશે કેમ વધશે કારણ કે એ બોન્ડ એ એક ઋણપત્ર જ છે જે બોન્ડ જાહેર કરે છે એટલે લોકો પાસેથી એ ઉધાર લે છે તો એ પરત કરવાની જવાબદારી વધશે એટલા માટે કેવી રીતે પરત કરશે એ આરબીઆઈ થ્રુ આ જે ગવર્મેન્ટ જે છે બોન્ડ બોન્ડ બાર ડિસ્કાઉન્ટ અને ઇન્ટરેસ્ટ વચ્ચે શું અંતર છે ડિસ્કાઉન્ટ એ સોરી સર એક્ઝેક્ટ મને ડેફિનેશન ઓકે અત્યારે તમે જોયો છે કે તમે તો ફાઇનાન્સના અંદર છો એટલે એવી આશા રાખીએ કે તમે જો સરકાર અત્યારે પબ્લિક સેક્ટર યુનિટ નું ખાનગીકરણ બહુ કરી રહી છે જી સર બરાબર

તો સરકારને જે આવક પ્રાપ્ત થશે એક્ઝેક્ટલી બજેટના અંદર ક્યાં જમા થશે LIC નું ડિસઇન્વેસ્ટમેન્ટ કરતા સોરી સર ઓકે ધોળાવીરા અત્યારે કે ચર્ચામાં છે હા ધોળાવીરા ને હેરિટેજ સાઇટમાં તરજો સોરી સર એક્ઝેટ મળી ગયો કે મળી ગયો છે કદાચ હા કદાચ કાલે જ કન્ફર્મ આઈ હોપ તો એ કઈ સંસ્થા એમના ઇદારે જો અલોટ કરે હૈ વર્લ્ડ હેરીટ યુનાઇટેડ નેશન્સ સોરી સર એક્ઝેક્ટ વન છે રોમ માં છે રોમ મે હેડ કોર હમ સારું તમે ફાઇનાન્સ ના સ્ટુડન્ટ છો હું એવું એવું ગેસ કરીયા આપડો ક આજ ની બજાર ની સ્થિતિ તો બહુ ખરાબ છે પરમ તમે જોયું હશે કે ઇન્ફ્લેશન રેટ તો ઓન ધ ટોપ ઉપર છે મીન્સ કેવર કે સિન્સ વી વી ગોટ અ ઇન્ડિપેન્ડન્સ અત્યાર સુધીનો હાઈએસ્ટ કદાચ હશે અને પણ માઇનસમાં જો હું તમને આરબીઆઈના ગવર્નર તરીકે અથવા ફાઇનાન્સિયલ સેક્રેટરી તરીકે અપોઈન્ટ કરું છું તો તમે એવા કયા ડ્રમેટિકલી ચેન્જ લેશો કે જે તે ઇન્ફ્લેશન રેટ જે છે એ એના વાસ્તવિક સ્તર ઉપર આવી જાય અને જે એનો માપદંડ હોય છે બે થી ચાર ટકા વચ્ચેનો એના અંદર કવર થઈ જાય સૌથી પહેલા તો જે મોનીટરી મોનિટરી મોનિટરી પોલિસી દ્વારા જે ઇન્સ્ટ્રુમેન્ટ એના જે રેપો રેટ જે છે એ એ વધારો ઇન્ફ્લેશન જ્યારે વધી જાય છે ત્યારે રેપો રેટનો જે રેટ જે છે વધારવામાં આવે અને રિવર્સ રેપો રેટ એના જે એ તો સ્ટેપ બીજા બધા પણ લઈ રહ્યા છે પણ કંટ્રોલમાં નહીં આવતું બરાબર છે સિવાય તો તો આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે રેપો રેટ કે જે દરે જે કોમર્શિયલ બેંક જે છે આરબીઆઈ પાસેથી જે નાણા લે રીપર્ચેસ રીપર્ચેસ કરવાની શરતે જે નાણા છે તમે એઝ અ એડિશનલ કલેક્ટર તરીકે અથવા સચિવાલયના અંદર અપોઇન્ટ થશો તો આઈ હોપ તમે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ તરફ વધારે આગળ વધવાનો પ્રયત્ન કરશો તો તમારા ફાઇનાન્સ મેનેજમેન્ટના કોર્સથી સરકારના શું બેનિફિટ થશે ફિનાન્શિયલ મેનેજ સરકારને શું બેનિફિટ થશે તો એક તો જે કોઈ પણ યોજના છે યોગ્ય રીતે મેનેજમેન્ટ થાય છે લીકેજીસ થાય છે અટકાવી શકાય શકાય અને અને એનો બજેટરી બજેટ કોસ્ટ આવે એવા પ્રયત્ન કરી જે કોઈ પણ જે ડિફરન્સ રહેતો હોય કે જે બજેટરી કોસ્ટ કે પછી લાસ્ટમાં મેનેજમેન્ટ કોસ્ટ તો એનાથી તમે ભવિષ્યના અંદર બાયોગ્રાફી લખવા માટે આતુર રહેશો रत्यार हे तो यह विच्छार हे उना थे बावीश्य मारा पन्य हूं विच्छार हो लख भीच्छ तो मारा विश्य लखीछ लखेछ लखश्व तो तमे तमारा बरबर जीवन ने यहू कई महत्य पून पासू एना अंदर एड करवा माक्सों कर जोती लोको इंस्पायर थाए

આઈ કોન્ટેક્ટ સારો છે તમારી ભાષા સારી છે ક્યારેક સાંભળવામાં ઉતાવળ કરો છો સમજવામાં એટલે સમજી અને ઉત્તર આપવાનો અને શક્ય હોય તો ઇન્ટરવ્યુઅર જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નને દોહરાવાનો કરો પણ મનમાં રિપીટ નહી કરો બરોબર રિપીટ મનમાં કરો એનો વાંધો નહીં વિચારી લેવાનો મનમાં કરીને પણ સામે રિપીટ કરવું ને એ થોડુંક અજુકતું લાગે આ નેગેટિવ જાય બાકી તમારા ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુમાં મને તો પોઝિટિવ ગુણો જ દેખાણ છે બધા હા અને હું તમને પોટેન્શિયલ કેન્ડિડેટ તરીકે ગણી શકું ખરો બિલકુલ સારું કીધું કોન્ફિડન્સ બહુ સારો છે ક્વેશ્ચન એક રિપીટ ના કરવા કારણ કે તમારો કોન્ફિડન્સ સારો છે ક્વેશ્ચન રિપીટ કરો એટલે એ મને ખ્યાલ એવું થઈ જાય લેક ઓફ કોન્ફિડન્સ અને નર્વસનેસ ની સાઇન છે એટલે ક્વેશ્ચન રિપીટ ના કરવા બીજું આપ હાથની ની મૂવમેન્ટ હજી વધારવી વધારી શકો છો જેસ્ચર આપનો આઈ કોન્ટેક્ટ બહુ સારો છે હાથ નું સમજાવવામાં જેસ્ચર જો વધારો આપને અનુકૂળ લાગે તો ને નેચરલ આવતું હોય તો નેચરલ લાગે તો જેસ્ચર માં એ થઈ શકે બીજું હોબી માં આપ થોડક હજી નોલેજ પણ નથી એટલું અને કન્ફ્યુઝ પણ વધારે છે તો નો કેવો એ બેટર છે પૂછે સામેથી અને આપ કહી શકો એ અલગ વસ્તુ છે ને આપ સામેથી ઉલ્લેખ કરો એ એ તો સામે જ ઉલ્લેખ કરશો તો આપ તમારી હોબી એવી છે કે જે એવી ઓલ્ડ અત્યારે સિમ્પલ મુદ્દો છે કે તમે આજે હોબી તરીકે જોવી કે લખાઈ હશે પછી ઇટ મીન્સ ઇન વોટ

તો એવા સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન તમારે પૂછાવાના છે એટલે એની તૈયારી રાખવાની અને એવા તમે એના અમુક સ્ટાન્ડર્ડ તમારી રીતે એના આન્સર તમારે વિચારીને રાખવાના અને એનું મનોમંથન કરી લેવાનું જેથી ત્યાં જઈને સાવ કંઈ પણ આઈડિયા હોય ને તો તમે બે ત્રણ પોઈન્ટ તો તમે મૂકી શકો એટલે આવા કેસ સિનિયરોના ક્વેશ્ચન્સને તમારે સ્કીપ નહીં કરવાનું ફેકચ્યુઅલ નોલેજના તમે ક્વેશ્ચન્સ સ્કીપ કરો દેટ ઇઝ વેરી ફાઈન એમાં કઈ વાંધો નથી અને બીજું તમારા સેલ્ફ ઉપર કે નોર્મલ જે સાવ એનાલિટિકલ ક્વેશ્ચન પૂછ્યા છે એનો આન્સર તો સ્કીપ નહીં જ કરવાનો એ આપવાનો જ

થોડુંક વધારે સમજો તમારા માટે તો ઇન્સ્પાયર શું હતું કે તમે તો સેલ્ફ સર્વિસના એટલે કે જે પબ્લિક સર્વિસના અંદર હમણાં કીધું કે સારું એવું કામ કર્યું છે એના ઉપર જ તમે આગળ વધી બિલકુલ તો એક તો તમે ઇન્સ્પિરેશન છે કે આજની મહિલાઓ બહાર જઈ અને શું કરે છે લોક સેવાનું કામ કરે છે અને બીજું ફાઇનાન્શિયલ માર્કેટ્સ એન્ડ ઇન્સ્યોરન્સ બહુ સારું આપનું પોસ્ટ ગ્રેજ્યુએશન માં બહુ સારું કહેવાય અને એમાં થોડા ઘણા તમે ઇકોનોમીના ના લેક્ચર્સ જોઈ લો

એના બદલે અલગથી જે એક બેડ બેંક જે એનપીએ થઈ જાય છે તો એને એક તો બેલેન્સ શીટ એમની ચોખ્ખી દેખાશે એવો કંઈક કોન્સેપ્ટ છે કે કોમર્શિયલ બેંક પર કાર્ય બોજ ઘટાડી શકાશે અને એક અલગથી એક્સપર્ટ લોકો દ્વારા જ તો એનપીએ નું કાર્ય કરવામાં આવે તો જે અત્યારે જે ડિફોલ્ટ વધારે કદાચ મેળવી શકાશે જે કમ્પ્લીટલી ડિફોલ્ટ થઈ જાય છે એવું કોન્સેપ્ટ છે જો તમારું ફાઈનાન્સના અંદર છે અને અત્યારે તો દેશની ફાઈનાન્શિયલ સ્થિતિ બહુ ઓછું છે નબળી તો હું મારો કોઈ બાકી બધા મુદ્દાય કદાચ હાયપોથેટિકલ કેસ બી ના પૂછે આ કોઈ ઇન્ટરવ્યુ ફાઇનાન્સ ઉપર જ જતો જી સર ઇકોનોમી ને મજબૂત કરો ઇકોનોમી તો તમારું દોષ અને આજે તમારી પાસે સમય છે બીજું આરબીઆઈ ની મોનેટરી પોલિસી એ તો તમને ઓન ટંગ હોવી જોઈએ પછી આજે સમજી લો કે હું LIC નું ડિસઇન્વેસ્ટમેન્ટ કરું તો LIC ઇઝ અ કેપિટલ એસેટ ઓર અ રેવન્યુ એસેટ

ગરબો ગુજરાત માં લાવ્યું કોણ લાવ્યું કોણ હા એ પણ નથી ખબર હા ઉષા લાવી અનિરુદ્ધ ની પત્ની બરાબર શ્રી કૃષ્ણ ભગવાન ના દોહિત્ર પૌત્ર શું થાય અનિરુદ્ધ દોહિત્ર એની એની પત્ની ઉષા એ કામરૂપ દેશ ની હતી આસામના ના બિહુ માંથી ગરબો આવ્યો છે એટલે આ બધા ઉપર વધારે જઈ શકે

इंटरव्यू you know. ना पॉइंट ऑफ व्यू तो बिल्कुल पर ठीक है ओके बिलकुल